રૂપેશ, ફેબ્રુઆરી 9, દાદાવાણી. નાનીની દ્રષ્ટિએ દ્રષ્ટિ મળી ગઈ કે થઈ ગયું? પેજ નંબર 3. આમાં દાદાશ્રી એક્ઝેક્ટલી શું કહેવા માગે છે? જ્ઞાન મળ્યા પછીની વાત છે ખાલી કે પછી પણ આ પછી જ પછી પહેલેથી જ જ્ઞાની ભેગા થયા ત્યારથી જ ઠેઠ એમની દરેક વાતે, અત્યારે આપણે વાત કરીએ છીએ ને, તમને દ્રષ્ટિમાં આવે કે હા ભૂખ લાગી મને કે છે, એક જુદો ભાગ છે, ખાય છે એ ભાગ જુદો છે, મંગળદાસ છે, ભૂખ લાગી કે છે બાવો છે, અને હું એને જાણું છું એ તમને દ્રષ્ટિમાં આવ્યું ને, અત્યારે દેખાય કરું પાછું પેલું ઊંઘ આવી જાય, પાછું જગાડી જો જો આ છે, હા દેખાયું દેખાયું, પાછું જોકે છે ટુ એન્ડ ફ્રો જ થાય, ટુ એન્ડ ફ્રો શું કામ થાય છે, કારણ પેલું દેખાડે છે ત્યારે જુદું પડે છે, પાછું વર્તે છે પેલામાં જ. રીમા, અરે ચા લાવ, મને ચા ઈચ્છા થાય છે પીવાની, અરે તું પાછો મને થાય છે, અરે પેલા પૂતગલ ને થાય છે, ધણી ને થાય, શુદ્ધાત્માને થોડી થાય છે, ધણી ધણીપણું કરે ને થોડો થોડો કરે, તો પછી એને પકડવાનું કે તમે કેમ, ત્યારે દાદા કે તરત રૂપેશ ને પકડવાનું, શું મોઆબમ કરે છે, ધીમેથી બોલ ને, જેના ધણી થઈને બોલો ઘાંટા પાડો છો, તે જ ઘડી આપણે ઘાંટો પાડીએ ને એની સામે, એટલે ટાળો પડી જાય, મારી ચા તૈયાર છે, 5 મિનિટ પછી મળે છે, સારું કશો વાંધો નહીં, એટલે આપણે એડજસ્ટ થઈ ગયા. એટલે ધણીપણાને તમે જોયું કે હા રૂપેશ ધણીપણું કરે છે, ઘાંટો પાડીને બોલે છે, અને તે જ વખતે આપણે એની સામે પડ્યા ને એટલે આપણે જુદા પડી ગયા. એટલે આ આ દ્રષ્ટિમાં આવી જાય કે હો આ શું છે ને હું કોણ છું, આ કોને થાય છે હું કોણ છું, એ દ્રષ્ટિમાં આવી ગયું ને, પછી એની ટેકનિક બતાડી કે વાત કરો, ના કે છે પોતાની ભૂલ જોઈ કોને કહેવાય, કે રૂપેશ ગુસ્સો કરે, તમને નથી ગમતું એટલે તમે રૂપેશની ભૂલ જોઈ, ગુસ્સો કરે છે, ખોટું કરે છે, એવું આખો દાડો રૂપેશનું બધું ના ગમતું થાય ને, થઈ ગયા તમે આત્મા પૂરા, આખો દિવસ હા માથું ઓળતો, શું મોઢા શું શરમ નથી આવતી તમે સવારના પર રૂપાળા થવા પર, હું સારો દેખાવ ચોખ્ખો, ઠીક છે જલ્દી પતાવો, ચાલો વાતે વાતે કચકચ કરવાની, પેલી વહુ ની ઉપર નહીં સાસુ ધીમું બહુ કરે છે, અને જરાક જલ્દી કરે, આખે એવો રઘવાટ કરે, બધું ભાંગફોડ જ કરે છે, સ્વભાવ જ વિચિત્ર છે, કામ જ નથી કરવા, એટલે પેલી જરાક આમ ટાળું બેઠી હોય ના, એટલે બધામાં ના કરે તોય કચકચ, કરે તોય કચકચ, ધીમું કરે તો કચકચ, ફાસ્ટ કરે તો કચકચ, ઊંધું કરે તો કચકચ, સીધું કરે તોય બે ભૂલ કાઢે એમાંથી, એ કચકચ કરવાની કટેવ પડેલી હોય ને એ આપણને પડવી જોઈએ, એ સાસુના ગુણ માનવા જાય કે આના જેવું મારે થવું છે, એટલે સારી વસ્તુ છે. એ રૂપેશ સાથે એવું કરીએ ને થઈ ગયું આપણું કલ્યાણ, અને છૂટું રાખવાની દાદાની અદભુત કળા છે. આ તો કેવળ જ્ઞાન સુધી આને આ દ્રષ્ટિ રાખવી પડશે, બીજું શું વાંધો છે, ઝઘડો કરવો દાદા કે ને વખાણ કરતા આવડવું જોઈએ, અને વગવતા એટલું જ આવડવું છે, આમ 50-50, આમ 50 વખત વખાણતા આવડી શકે ને 50 વખત વગવતા આવડે તો તમે સાચા વિતરાગ થઈ શકો. આ તો શું વખાણ, ત્યારે વખાણ્યા જ કરે, તારા ઢોસા તો મને ભૂલાતા જ નથી, તો પેલીને અડધો દારૂ ચડે, અડધો આપણને ચડે, અને એ કદાચ બોલ્યા ને તોય આપણે વડવા જાય, શરમ નથી આવતી, શું કામ ખોટા પાણી પીવડાવો છો, વાતે વાતે એક, અને એને એને રોગ કેટલો પેસી જશે, તને ભાન નથી પડતું આવું બોલાતું હશે, વડવડ જ કરવાનો, સહેલું છે કે નથી, ધીરે ધીરે શું ધીરે ધીરે, અરે ઝાકોટા પાડો, સહેલું જ છે વળી, આ દ્રષ્ટિએ દ્રષ્ટિ અહીં મેળવીએ છીએ આપણે, દ્રષ્ટિમાં આવે છે કે આવું કરી શકાય એવું છે, એ તો આપણને થોડું સમજાયું કે કરી શકાય એવું છે, સમજાય દીપકભાઈ, પછી આ રહેતું નથી ને ત્યારે પાછું આ બુદ્ધિ વાળું આવી જ જાય છે, હજી કેમ રહેતું નથી, આ દ્રષ્ટિ આજે સવારે જ ફિટ થઈ હતી, હજી કેમ નથી રહેતું, એ હજુ કેમ નથી રહેતું, એની પર વળવાનું, શરમ નથી આવતી, બોલ બોલ કરો છો, શું નથી રહેતું, આટલું બધું તો રહ્યું હવે, એની પર કચકચ કરવાનું, એ જે બોલે ને એની પર વળવું, એ જાગૃતિની ઉપર જાગૃતિ, પેલા અજાગૃતિની ઉપર જાગૃતિ રાખીએ છીએ, પછી જાગૃતિની ઉપર જાગૃતિ રાખવાની છે, કે હવે મને દ્રષ્ટિ બેઠી તો શું બેઠી, અચ્છા જગાય તો લોચા મારે છે, એમ કરીને પાછું વળવાનો, કેટલો સહેલો રસ્તો છે. દીપુભાઈ આજે પેલું ઈ જે દ્રષ્ટિ એ દ્રષ્ટિ મળી એના માટેનું જે સહેલો ઉપાય જે કયો છે, આ સત્સંગમાં પડી રહેવું, એમની વાણીનું સ્ટડી હોય, અને આવું પૂછો ને એટલે તમારું આમ બધું આમ બધી વિખરાયેલી વૃત્તિઓ બધી એકદમ એકાગ્ર થઈ જાય, કે માને મારે મારી સાથે વાત કરે છે એટલે બધું આમ ચોંટી જાય, પછી બરાબર તારે ગેડ બેસી જાય, ગેડ બેસે સમજો અત્યારે, ને પછી ગેડ ને આપણે કોન્સ્ટન્ટ રાખવી હોય તો આ સ્ટડી માગ્યા કરે ને, સ્ટડી માગ્યા કરે છે, પણ મૂળ શું છે, પેલો ભરેલો માલ છે ને, મીઠાશથી ભરેલો માલ, એ તો દીપકભાઈ નથી આપણા હાથમાં ને, નહીં હાથમાં નથી, પણ એ આપણે મીઠાશમાં
તન્મયાકાર રહીએ છે. એ જરાક આપણે જતું રહે છે. હવે એમની મીઠાશને અમે કડવાશ લગાડવી જોઈએ કે આમાં શું મીઠાશ લગાડવા જેવું છે, આમાં શું સુખ લેવા જેવું છે. એટલે આમ કચકચ કર્યા કરીએ ને એટલે પછી કંટાળો આવે પેલાને. એટલે ના ગમતામાં જુદો ને જુદો જ રહે પોતે, સમજાય ને? બરાબર. એટલે આપણને લાગે ને કે બહુ સારો મેં પ્રશ્ન પૂછ્યો તોય વડો છે, તારે ઠેકાણા જ નથી. આવા પ્રશ્ન પૂછાતા એટલે ત્યાંય પાછો વડવાનો એને આખો દાડો. એટલે આમાં કઈ વડવાનો શબ્દ જરાક આગળ પડતો છે. વાતચીત કરો ને કે શું રૂપેશ તને મજા આવે છે આમાં, કે શું મજા આવે આમાં, કઈ વિતરાગતાનું સુખ છે કે રાગદ્વેષ વાળું હશે આમાં, અર્થ ધ્યાન હશે, રૌદ્ર ધ્યાન હશે, ધર્મ ધ્યાન હશે, શુક્લ ધ્યાન હશે આમાં, આપણે કરતા આમ જાત જાતનું કચકચ કર્યા જ કરવાનું. પણ આ મૂળ વસ્તુ એ છે કે નાદાયનો આખો આ જ આ કહે ને કે પૂતગલ પોતે જ બોલી રહ્યું છે. બોલો, મને ભૂખ લાગી એ કેનારું જ પૂતગલ છે. ખાય છે તો પૂતગલ, પણ મને ભૂખ લાગી કેનારું પૂતગલ છે. અને મેં કેવું ચાવીનું કેવું સરસ ખાઉં છું કેનારું પૂતગલ છે. એ વૃત્તિરૂપી પૂતગલો એને જુદું રાખો, એની ઉપર વાત તો કરો ને. એ વાત એટલે શું છે? વાત શબ્દ આપણે વાત કહીએ છીએ, પણ પાછલું જ્ઞાન અને આજનું જ્ઞાન બે જુદું રાખવું ને, એ આ પ્રયોગ છે. કે હું તો ચાવીને ખાઉં છું, તો કે ચાવીને ખાઉં છું, પણ તારું કે ને કેટલી વખત વાતો કરતા કરતા ખાવું ને, કોઈ દાડ ચવાય નહીં તારાથી. એટલે ત્યાં આપણે જુદું પાડ્યું. એટલે પાછલા જ્ઞાનમાં તન્મય આકાર રહેવું એને કશાય કહેવાય છે, પાછલા જ્ઞાનમાં જુદું રાખવું એને જાગૃતિ કહેવાય છે. કારણ જ્ઞાનના આધારે પ્રકૃતિ ઊભી થઈ છે, અને પ્રકૃતિ જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે એવું જ જ્ઞાન પાછું ઉત્પન્ન થાય છે, અને એ છે ડિસ્ચાર્જ. તો એ જ્ઞાનને આપણે જુદું રાખીએ છીએ. હા, તમે આવો. હવે એ જયારે જાગૃતિ એટ એ ટાઈમ ના રહેતી હોય, સમજો કયો છો કે પાછલું ને અત્યારના જ્ઞાન વચ્ચે તો પેલું આ કોન્સ્ટન્ટ ચાલતું જ છે, તો એ થોડો ટાઈમ પછી એ પૂરું કરતા 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 પાછું એટ એ ટાઈમ સુધી આવી શકશે ને? આવે જ ને, આવે જ ને. એ તો જેમ જેમ પેલો ફોર્સ ઓછો થાય ને તેમ આવે જ. એ ફરક લાગે પણ ખરા, આપણી હમણાં શિબિરો ને બધું પારાયણ ગયા પછી લાગે પણ ખરા કે આવે છે. એટ એ ટાઈમ નથી આવતું, પણ આ કચકચ તમે કહો છો ને, એટ એ ટાઈમ રહી ગઈ. સમજો આઈસ્ક્રીમ ખાઈ લીધો, પછી 10 મિનિટ પછી સ્ટ્રાઈક થયું કે આમાં શું સુખ લેવા જેવું, એ થોડી વાત કરી તો ધીરે ધીરે છૂટું પડતું જશે. હા, નહીં વાત કરો એટલે તરત છૂટું પડે, છૂટું ધીરે ધીરે ના પડે. ના, એવું નહીં, પછી એટ એ ટાઈમ સુધી છૂટું પડે ને એમ. હા, એટલે આ છૂટું તરત પડે, અને એવું પછી વધારે શક્તિ ઉત્પન્ન થાય. એક વખત વાત કરો ને એટલે બે વખત વાત કરવાની શક્તિ ઉત્પન્ન થાય. બે વખત વાત કરો એટલે 4 વખત વાત કરવાની શક્તિ ઉત્પન્ન થાય. એટલે શક્તિ મલ્ટીપ્લિકેશન થી વધતી જાય, ક્રિયા સિંગલ થાય અને શક્તિ ડબલ ઉત્પન્ન થાય. પેલા કરતા વધ્યું જ ને લાગે છે, એ ફરક પડશે જ. અત્યારે કચકચ કરવું પડે ને કે આવું હજી ક્યાં કે બીજે લોચા કેટલા મારી દેશ. હા, અત્યારે કેવાય, અને આમ ધીમે ધીમે ટેવ પાડવા માંગીએ છીએ આપણે. એટલે દાદા કે ને અમે બોલતા જઈએ ને પછી મેં કહેતા જઈએ, હા તો તમે સારું બોલ્યા, પણ તમે બોલ્યા કે લોકોને પુણ્ય જાગી, તો કે એ તો એમની જ પુણ્ય. તો પછી તમે બોલો છો કે રેકર્ડ વાગે, તો રેકર્ડ જ વાગે છે. એટલે બાવાની સાથે મંગળદાસની ક્રિયા ઉપર વાતો કર્યા જ કરે. બાવો જરાક રસ લેવા જાય ને ત્યારે પેલા પોતે ઉભા જ હોય માથે, અને રીમા માથે ઉભી હોય એટલે પછી આપણે રસ લેવાનું છોડી દઈએ ને, કે હા છે સચ્ચિદાનંદ આપણા ઉભા છે. કોઈ ચેક કરે છે એવું લાગે તો ગભરાય ને પોતે ગાઢો રસ લાડવો ખાવામાં. એટલે એવું છે, આપણે ચેક છીએ કરીએ છીએ રૂપેશ ઉપર, એટલે બાવા ઉપર. એ તમે ઉભા જો ને એટલે બાવો ચોંકે, હે મારથી લેવાય નહીં સ્વાદ. અને તોય આપણે કદાચ લેવા જ ગયો હોય ને, શું રૂપેશ શું શું ખાયું, અને આવા નવા લોકોના હેઠવાડા ખાઈને તમે દાડા કાઢો છો, શરમ નથી આવતી તમને? એમ કરીને આપણે બોલ્યા ને એટલે પેલો ટડો પડી જાય. પણ આ રીત શું છે કે બોલ બોલ કરવું એ રીત નથી. એની જે માન્યતાઓ છે, અજ્ઞાન માન્યતાઓ, એની સામે જ્ઞાન જાગૃતિ આમ એટેક કરીએ છીએ ને, કે આવું ફૂલ કરે છે, નાઈ ચાલે. અને કોઈ સારું એ આપણે સાવ એને ડિપ્રેસ નથી કરવો. એને કહે તું આ સત્સંગમાં દોડીને જાય છે, કેવો ડાયો માણસ, પેલા એકદમ આગળ બેસતો હતો, હવે તે કેવું છોડી દીધી તારી સીટને, તમે એકથી બધામાં પાછળ સમાઈને વિશેષતાનો તે કેટલો, એ બધું થોડું શીખવાડીએ આપણે તો ખુશ થઈ જાય કે ના આપણું આપણે બરોબર છે, એક શાંતિ થાય. પછી કહેવાય કે આ ઘરમાં છોકરા જોડે આટલી હજી પકડો પકડો છો, અને શું એમાં વાઇફની જોડે ખાસ ખાસ કરી કે તું આમ છે ને તેમ છે, આ શોભે આપણને, કહેવાય કે ના કહેવાય? કહેવાય. હા, એટલે આમ બે સારી વસ્તુ કહીએ ને એટલે પેલા સાંભળવાની હિંમત આવે, પછી હવા કાઢી નાખવાની પાછે. હવે બુદ્ધિ પાછી ક્યાં ફરી વળે કે આ તો એક પારાયણ ને સત્સંગનો કઈ ફોર્સ છે, કે એટલે અત્યારે તું આ સીધું કરી રહ્યો છે કે જાગૃતિમાં રહે છે, પણ પછી અંદર ખાને પાછળ બુદ્ધિએ બતાવે કે આ પાછું ફેઝ અત્યારે જે ચાલી રહ્યો છે પાછો ઘટી નહીં જાય. એને કહેવાનું તું કચકચ ના કરીશ, મારો સ્ટ્રોંગ નિશ્ચય છે મારે કાયમ રાખવું છે ને કાયમ રહેશે જ,
દાદાની કૃપાથી રહેશે જ, તું વચ્ચે કેનારી કોણ વચ્ચે, એ આવું દર વખતે લોચા મારો છો, હા તમે સ્ટ્રોંગ રહીશું, સારું તું તે બતાડ્યું બરોબર છે, પણ નહીં રહેવો તું કયા આધારે માને છે, મારે રાખીશું ને રહીશું. પછી થોડા વખત પછી લોચો પડે ને તો પછી પેલા પેલા બૂમ પાડે, જો તમે ભૂલી ગયા, થેન્ક યુ તમે યાદ કરાવ્યું, તે કે મારે મને રહે છે, તું મેં નથી તારે ડાખવા કરવાની જરૂર નથી મારી વાતમાં. તો આપણે શું છે કે ભાઈ આમાં કેવું છે, આપણે પેલો દાખલો નથી લેતા કે તમે પેલા ભાઈ સાથે વાતો કરતા હો તો મારાથી તમારી સાથે કશું બોલાય નહીં ને, જેથી કરીને તમે પેલા ભાઈ સાથે વાત પૂરી કરો એટલે કહો એક મિનિટ રૂપે સાંભળ ને મારી વાત, મને કશું કહ્યું તો કે હા તું ક્યારનો પેલા સાથે વાત કરું, હું તારી સાથે વાત કરવા તૈયાર છું, બે મિનિટ મારી સાથે વાત ના કરીશ તું, ચોક્કસ કરું મને ખ્યાલ નહીં તમારી સાથે, તો તું તરત ફરી જાઉં કે નહીં. તો એવી રીતે આપણે છીએ કાયમના, રૂપે છે કાયમનો અને કામકાજ છે બધું ટેમ્પરરી. તે ટેમ્પરરી જોડે થોડી વાર ફળ્યો હોય ને તો આપણે શું કરવું પડે, ઉભા રહેવું પડે કે તારું પતે પછી તારી વાત, અને પતાવે જ નહીં પતાવે, કારણ કે બધી ટેવ પડેલી હોય ને, બોલે આજ કરે કોકની સાથે, બોલે આજ કરે નહીં, એમ નાની છોકરીઓ નથી હોતી, ત્રણ ત્રણ કલાક સુધી વાતો કર્યા જ કરે આમ તેમ, આપણે લાગે આને કઈ બ્રેક જ નથી, પછી બ્રેક આપણે નહીં તો પાડવાનો, રૂપેશ એટલે પેલા બ્રેક પડે, મને કશું કહ્યું તો ખાસ તને કહ્યું તું હવે બંધ કર તારું આની સાથે, એવું કોક દાડો ઘાંટો પાડવો. પણ મૂળ વાત શું છે કે આ પ્રકૃતિ સાથે જે એકાકાર રહે છે ને, તે પ્રકૃતિના ફોર્સ છે એમાં પોતે ખેંચાયેલો રહે છે. પછી એ ફોર્સ હંમેશા ઉદય અસ્ત વાળા હોય, અસ્ત થાય ત્યારે થોડી વાર પોઝ મળતો હોય છે, અને ત્યારે આપણે એને ફેરવી લેવો જોઈએ. આપણે વાત કરીએ ને તો એ કાયમ વાત કર્યા બરાબર છે અને હંમેશા જુદું રહ્યા બરાબર છે. પછી એટલે ગમે તેવી ભૂલો થયા પછી પણ આપણે કહે ને રૂપેશ આવી ભૂલો કરી, શોભે નહીં, આપણે પ્રતિકોણ કરો અને નક્કી કરો કે હવે ભૂલ નથી જ કરી, તો તમે જુદા હતા છો અને રહી શકો એમ છો. અને જુદું પાડ્યા પછી આપણે શું કામ ભૂલ કરીએ કે હું પાછો એક થઈ ગયો, અને તેલ ને પાણી કોઈ દાડો એક થાય, ટંકોત્કીર્ણ સ્વભાવના છે, ગમે તેવું ઓલવીએ ને, ખૂબ મિક્સરમાં ઓલવીએ ને તોય થોડી આપણે જોઈએ ને તેલ ઉપર ચરતું હોય પાણી નીચે ડૂબી ગયું હોય, એવું આપણું સ્વરૂપ, પ્રકાશક સ્વરૂપ, કાયમનું જ્ઞાયક સ્વરૂપ, ક્યારેય ભળી ના શકે એવું સ્વરૂપ. અને એ સ્વરૂપને લક્ષમાં રાખીને પછી કાયમ જુદું રહેવાનું, ગમે તેવું ઊંધું ચત્તું આડું અવળું થઈ ગયું ને તોય કાન તમારાથી થયું છે, આના આધાર થયું કે બોલ, મારા આધાર થયું છે કે બીજાના આધાર થયું છે, જેને આધારે થાય ને એ બધું તારું કહેવાય, એને જાણનાર એટલું જ મારું સ્વરૂપ છે, એમ કરી કરીને છેવટે જુદું પાડી નાખવાનું છે. અને એ એક વખત બે વખત ત્રણ વખત છેવટે આપણે તો આ જ સ્વરૂપ રહેવું, બદલવું જ નહીં કે ના હું બગડી ગયો, બને જ કેવી રીતે. અરે દાદા કે છે ને રૂપેશથી ગમે તેવું લોક નિંદ્ય કામ થાય તો હું શુદ્ધ છું એ ભૂલશો જ નહીં, ચૂકશો જ નહીં, એમાં શંકા એ રાખશો નહીં. અને તમે નથી જાણતા ક્યારે શરૂ થયું, કેટલું વધ્યું, કેટલું ઘટ્યું, ક્યારે પૂરું થયું, કયા ક્ષેત્રમાં થયું, કયા કાળે થયું, કેટલી ઇન્ટેન્સિટી થયું, બધું જાણો જ છો તમે. એટલે ક્ષેત્રને જાણે, કાળને જાણે, ઇફેક્ટને જાણે, એ જાણનારો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મુક્ત જ હોવો છે. ભાવને જાણે કે મને બહુ પસ્તાવો થતો હતો ત્યારે બોલો તોય વર્ણન કરશો, એ ખરાબ કામ થતું હતું ને મય પસ્તાવો થતો હતો, શરૂઆતમાં ગમ્યું પછી બહુ પસ્તાવો ચાલુ થઈ ગયો, બેવું તમે વર્ણન કરી શકો, માટે તમે જાણકાર જુદા જ છો. અને જુદું હોવા છતાં જુદાપણું રાખી નથી શકતા એ આપણી અજાગૃતિ છે. બાકી જાગૃતિ ગોઠવવાની આને કહીએ છીએ કે ભાઈ કાર્યોને ફેરફાર કરવો એ જાગૃતિ નથી, એને જુદી રાખવી એ જાગૃતિ છે. પણ આ શું અનાદિથી પેલા અહંકારને ટેવ પડેલી છે, હું આમ કરી નાખું, ખસેડી નાખું, હું બંધ કરી દઉં, મારાથી જૂઠું કરવું જ નથી, એટલે એ ટેવ પડેલું તોય એને જુદું પાડો અને રાખો કે તમે ક્રિયામાં ટેવ પડેલી છે, કાર્યો કરવાની ટેવ પડેલી છે. બાકી મારું સ્વરૂપ તો પ્રકાશક સિવાય બીજું કશું છે જ નહીં, સ્વ પર પ્રકાશક, અને આત્મા તો સ્વયં પ્રકાશ, એને પ્રકાશ જવું ના પડે. આપણે હવે આપણે ઊંધામાંથી સીધામાં જઈ રહ્યા છે. હમણાં તમે એમ બોલ્યા કે તમે કાયમ ના, રૂપેશ કાયમ નો ને કામકાજ ટેમ્પરરી, રૂપેશ તો ટેમ્પરરી, એટલે રૂપેશ હું રૂપેશ માનનારો, માન્યતા વાળો, એટલે હું એ કાયમ નો છે, હું રૂપેશ માનનારો છે ને. એટલે આ તો આપણે દાખલો લઈએ કે તમે આપણે બે હોય ને, એટલે કામકાજ થતું હોય ને, કામકાજ વયા કરે ને આપણે બે બેઠેલા જોઈએ, પણ તારું ધ્યાન પહેલામાં જ હોય, કામમાં જ, એટલે મારી સાથે વાત ના કરી શકું. પણ મહી પણ પેલો છે, અવસ્થામાં ખેંચાય છે પેલું જ્ઞાન અને પેલું પ્રજ્ઞા, પેલો હું ને, એટલે હું જે ખેંચાય છે અવસ્થામાં, એટલે પછી પ્રજ્ઞા એને પછી ખેંચે છે, તું શું કામ અવસ્થામાં પેસે, શુદ્ધાત્મા ભાવ, એટલે ભાવો શબ્દ વાપરે આપણે. પછી દાદા કે વ્યવહાર ઉપર જ ભજના બધી, 231મું પાનો, આઈ થિંક પેલું ઉત્તરાર્ધ, દસમી આપતાણી ઉત્તરાર્ધમાં આવે છે.
એટલે આપણું છેલ્લો 23 નું પાનું છે, 23 નું પાનું, એટલે આમાં જ આવે છે આપ દાદાવાણીમાં. આમાં છે ને દાદા, એ છેલ્લી છેલ્લી શું લખ્યું છે, આખું વર્ણન સરસ વાક્ય છે બધા. આપું તે? બોલી નાખો ને. પ્રશ્ન કરતા, એટલે આ પાછું એ જેવો વ્યવહાર કરે એવી એની ભજના હોય હોય જ દાદાશ્રી? વ્યવહાર ઉપર જ ભજના બધી, એની ભજના હોય એ પ્રમાણે જ વ્યવહાર હોય, અને વ્યવહાર હોય એ પ્રમાણે ભજના હોય. એક ફક્ત છેલ્લા અવતારમાં જ્ઞાન થયા પછી વ્યવહાર અને ભજના બે જુદી હોય. વ્યવહાર નકામો છે અને નિશ્ચય કામનો છે, ત્યારે એ બાજુ ભજના ચાલે કે વ્યવહારનો હવે નિવેડો લાવવાનો છે. એટલે આ શું છે કે આ સંસારના લોકોને શું વ્યવહાર પ્રમાણે નિશ્ચય, નિશ્ચય એટલે હું વ્યવહાર એટલે આ બધું બની રહ્યું છે કે ભાઈ આ સારું કહેવાય ખોટું કહેવાય, ન કરવું છે કરવું છે, એમાં જ પોતે હોય છે. અને આપણને પણ કે ને કે જે પાંચ આજ્ઞા પાડવી જે વ્યવહાર છે આપણો, હું શુદ્ધાત્મા છું નિશ્ચય છે, તો એ વ્યવહાર પ્રમાણે નિશ્ચય, નિશ્ચયના આધાર વ્યવહાર એવું ચાલ્યા જ કરતો હોય. ફક્ત છેલ્લા અવતારમાં જ્યારે કેવળ થાય છે આ બાજુ, ત્યાર પછી ડિસ્ચાર્જ વ્યવહારને, વ્યવહાર પછી ડિસ્ચાર્જ હોય છે એનો, અને પછી એનો વ્યવહાર ઝીરો થઈ ગયો હોય. એટલે વિતરાગો કહેવાય ને કે ભાઈ કોલમ નરકે જતો હોય કે દેવગતિમાં જતો હોય કે કેવળ જ્ઞાની થતો હોય, એમાં પોતે વિતરાગ જ હોય. એમ ન હો હો કશું જ દાદા, કે અમારો થોડોક વ્યવહાર બાકી રહે છે 2% વાળો કે 4% વાળો, કે ભાઈ ખેંચીએ ખટપટ કરીએ ભાઈ મોક્ષે જાને આ રખડી પડીશ, તો કે એ હવે બીજો ભાગ શું થાય છે કે આપણે આખો દાડો આ સત્સંગ તરફ જઈએ છીએ ને, તો આપણો વ્યવહાર સત્સંગી વ્યવહાર થયો, અને પોતે સત્સંગમાં તન્મય આકાર રહેવું એટલે વ્યવહાર પ્રમાણે ભજના થવા માંડી. એટલે આત્માની ભજના ઇન્ડાયરેક્ટલી થયા જ કરે 24 કલાક. એટલે આ ક્રમમાં એવો છે કે આ સત્સંગના વાતાવરણમાં રહો તો તમારો વ્યવહારની આધારે નિશ્ચય પણ તે રૂપ થયા કરે. એમ દીપક, અત્યારે મહાત્માનો વ્યવહાર જોઈએ તો જે ફરજ હોય છે એ તો પૂરી કરવી પડે. એટલે અમે 3 ભાગ પાડીએ છીએ કે એક રૂપેશની કાર્યો એ ફરજો છે, અને પોતે વર્તે છે, પોતે વર્તે વ્યવહાર કહેવાય. હમણાં કૌશિક સાથે વાત કરી તમે કે ઓલું ડિસ્ચાર્જ છે ને, મારું જે છે એ વ્યવહાર કહેવાય. હા, તમારું પોતાનું વ્યવહાર કહેવાય, નિશ્ચય વ્યવહાર તમારું પોતાનું છે, અને રૂપેશ મંગળદાસ નું ડિસ્ચાર્જ છે બધું. પણ મને ઓફિસ જવું ગમતું નથી, એક્ઝામ્પલ આપીએ કે કઈ આ બધા સંસારી કાર્યો નથી ગમતા, તો શું મારો વ્યવહાર સત્સંગ માટે જ છે એવું કહેવાય? હવે શું છે કે એ નથી ગમતા એ પહેલું સ્ટેપ છે, જે પેલા ગમતું હતું એ પોતાને ના ગમતું થયું. રૂપેશનું વ્યવહાર ઓફિસમાં જવાનું ઉદય કર્મ હતું, અને તું એમાં તન્મયા કરે તો મને ગમે છે, મજા આવે છે. તમે જુદા રહો છો અને રૂપેશને વ્યવહાર કરવો પડે, એટલે પહેલો જુદો પડ્યો પોતે, એ પહેલું સ્ટેપ છે, નથી ગમતું. પછી આગળના સ્ટેપમાં કેવું છે કે બે પછી ધારા જુદી જ વયા કરે. એ નથી ગમતું એ હજુ સૂક્ષ્મ એ જોડે આપણે ભળેલા છીએ, નથી ગમતું, છતાં એ કરેક્ટ રસ્તો છે. કારણ જે ગમતું તું એ ગમતા હતાના આધારે એકાકાર રહેતા હતા, ના ગમતાના આધારે જુદા પડી રહ્યા છે. પણ ના ગમતું કેવું, તો 20 ગમતું તું, એ 20 ના ગમતું થશે ને એટલે પછી ટુકડા 2 છૂટા પડી જશે, પછી ના ગમતું પરિણામ ઊભું નહીં રહે, ગમતું પણ નહીં રહે અને ના ગમતું પણ નહીં રહે, પછી છૂટો પડી જશે. અને છૂટો પછી શું, આ ઉદય કર્મ જાતે ખરી પડતું હશે, અને પોતે મેં પોતે જ્ઞાતા દ્રષ્ટા વ્યા કરશે પોતાની જાગૃતિ, એ જુદે જુદું વાર ત્યાં કરશે પોતે. એટલે એવો આગળના સ્ટેજમાં સ્થિતિ હોય છે. એટલે હજુ ના ગમતું કેવું પડે છે ને, એ બિગિનિંગની સ્ટેજ છે, કારણ ગમતાને ભાગવા પૂરતું જ ના ગમતું પરિણામ ઊભું થાય છે કે હવે આ ઓફિસ જેવું ગમતું નથી. એ આપણે જાણવું છે કે હું તમને નથી ગમતું, પહેલા તો ખુશી ખુશી દોડી દોડીને જતા હતા, તમને ઓફિસ નથી ગમતી, પૈસો ગમતો હતો. ઓફિસ શું કામ ગમે, પૈસા આવે ત્યાંથી કે છે, એ તો હજી ગમે. એટલે હવે તમે કહો છો મને ઓફિસ ગમતી નથી, પૈસા તો છોડતા નથી તમે, એટલે આપણે વળવું, એને વળો ને. એટલે આપણે જાગૃત છીએ, જુદા છીએ, અને એની ભૂલ બતાડી રહ્યા છીએ, એટલે આપણે આપણા પુરુષાર્થમાં છીએ. એટલે શું થશે કે પેલું ઓફિસ નથી ગમતી, પણ પૈસો એટલે હજુ તને ગમે તો છે જ, માટે ગમે છે ત્યાં સુધી તારે બહાર રખડવું જ પડશે. ના ગમતું અને ગમતા બેવથી વિતરાગ થવાનું છે. બરાબર. પણ પેલા ના ગમતું સ્ટેશન આવવું જોઈએ. ના ગમતું આવે ને એટલે હંમેશા હંમેશા અહીંથી આપણે મણિનગર છે ને, પેલા ગમે, કારણ આપણી ગાડી ખેંચાય મણિનગર કેમ, તો કે ગમે છે માટે ખેંચાય છે. પછી મણિનગર જવાનું થાય એટલે ના ગમતું થાય, મણિનગર થી દૂર જાઓ તમે, પછી આણંદ એટલે નડિયાદ તરફ જાઓ. આ નિયમ કેવો છે કે હજુ ગમે છે ને, એટલે આપણે આમાં જોયું કે હજુ આપણે ટોવર્ડ્સ છીએ, એ છૂટ્યું નથી. પછી ના ગમતું થાય એટલે આપણે આમાં જોયું છૂટ્યું, આ સમજાય ને. એટલે આપણે ના ગમતું
ભાગાકાર કર્યા કરવા જોઈએ, એ ગમતાના ભાગાકાર કર્યા કરવા જોઈએ, ના ગમતું થયા કરવું જોઈએ. એટલે નાગમમાં ન ગમતામાં ભોગવટો બંધ થયો, પણ હજી પેલું નાગમ્બુ નું છુક ખૂચે ને બધું ચાલે છે, પણ ભોગવટાના લેવલ નું બંધ થયું. હા, એટલું એને ધીમે ધીમે આપણે વધારવું એને. એટલે શું વાતોચીતો એ જ સરસ ઉપાય છે કે પૈસાને આપણે વધારતા નથી, ઘટાડતા નથી, ખસેડતા નથી, લાવતા નથી. પૈસા પ્રત્યેના મોહને, મોહ જે બાવાને છે ને, એને આપણે છેદ ઉડાડીએ છીએ. બરાબર. કે આ હિતકારી કેટલું, અહિતકારી કેટલું, કામનું કેટલું, નકામનું કેટલું, પોતાનું કેટલું, પારકું કેટલું, એની સમજણ જેવી ગેડ બેસાડીએ છીએ કે એનું મોં છૂટી જાય. પછી પૈસો આમ ઢગલો વરસે તો એ ગલગલિયા ના થાય, અને ઢગલો ઉપડી જાય અને ખાલી ખમ થઈ જાય તો દુઃખી ના થાય. એવા પોતે પૈસા માટે વિતરાગ થવાનું છે. અને દીપકભાઈ બીજી એક ફરજ વાળી વાત, એટલે બીજું આપણું સેવા અને સમજો કરતા હોય કે આ સત્સંગમાં દોડીને કરતા હોય જે કઈ બે, એટલે આત્મા તરફી જ છે વ્યવહાર બધા માત્ર, એવું થયું ને? એ થયું ને. આ વ્યવહાર નિશ્ચયની ભજના કરાવનારો છે, એટલે શુદ્ધ વ્યવહાર લાવનારો વ્યવહાર છે. એટલે બહુ ઉત્તમ કહેવાય, કારણ પેલો સેવા બૈરી છોકરાની કરતા હતા, હવે મહાત્માની કરો છો, એટલે આખો પોઈન્ટર બદલાયો, હેતુ બદલાયો. એટલે જે પારકા ખેતરમાં પાણી વહેતું હતું પોતાના ખેતરમાં આવવાની શરૂઆત થઈ. હવે એ પણ એમાં પણ કસાય રહી વ્યવહાર કરશું ને, કસાય રહી સેવા, એટલે એક્ઝેક્ટનેસમાં આવતા જઈશું. અને એમાં જાત જુદાપણા જાગૃતિ સાથે કરી શકો તમે. રૂપેશ સિન્સિયરલી 100% સિન્સિયર ટુ સેવા, અને આપણે એની વર્જ્ઞાતા દ્રષ્ટા, એટલે વાતોચીતો કરીને જુદા રહીએ. એટલે આ વૈજ્ઞાનિક રીતે રહી શકાય એવું છે આપણે. એટલે આપણે કહે ને, કામકાજે બેસ્ટ કરી શકો અને 5 આજ્ઞામાં બેસ્ટ રીતે રહી શકો, એવું આપણું વિજ્ઞાન છે. અને એ જે ક્રિયા કે જે વસ્તુ છે એમાંથી રસ આપણને થોડો ઓછો થાય ત્યારે જ આ બધું જુદા પણ ધીરે ધીરે આવતું જશે ને, રસ ઓછો થાય. માન આ શું છે કે આમાં પહેલા છે ને, એમાં બુદ્ધિએ શું ગોઠવણી કરી, સંસારના કામો કરતો તો મારો સંસાર ચિતરાઈ જતો હતો, આ તો સેવાના કામ કરે એટલે આત્માનું થાય ને, કે છે ફાયદો ખરો ને, કે છે. એટલે બુદ્ધિએ શોધખોળ કરી તો આપણે કહે સારી શોધખોળ છે તમારી, કરો બરોબર, કચકચ કર્યા વગર. એટલે શું એની ઉપર આપણે પાછું બોલવાનું, એની બુદ્ધિને તો પકડી તો પાડવાની, કે આ વાણિયાભાઈએ શોધી તો કાઢ્યું, ફાયદો છે. એ ફાયદો જોયો ન હતો તો અહીંયા ચડ્યો જ ન હતો. હા, એટલે આપણે કહેવાનું, તમે ફાયદાના આધારે ચડો છો ને, મૂર્ખ માણસ છો, શું કામ હેતુ બદલો છો? મોક્ષનો હેતુ ગોઠવો ને, તમે અહીંથી સુરતની ટિકિટ કઢાવો છો, એની કરતાં બોમ્બે સેન્ટ્રલની સીધી કઢાવો ને, ફરક શું પડે તમને? તો કે હે, આગળનો ફાયદો છે, ઓછા પૈસામાં બોમ્બે આવશે, તો કે યસ, તો કે કઢાવો. હા, અહીંથી સુરત કઢાવો ને, એના 150 રૂપિયા થાય, સુરતથી પછી બોમ્બેના બીજા 150 થાય, અને અહીંથી સીધી બોમ્બે ગણ તો 200 પતી જાય, તો કે 100 તો ફાયદો થાય છે. તો હું તને પહેલેથી કહેતો હતો, તો હવે આપણે આપણી ઊંચી જ રાખવાની એન્ટેના. અને કહેવાય ને, તારે મોક્ષે જવું છે ને, ફાયદો છે ને મોક્ષમાં, તો હવે તું પછી એને બોલો, એ જયારે ફાયદોને લાલચમાં આવ્યો ને, ત્યારે બધા દોષોને નિશ્ચય કરાવી નાખવાના, કે હવે કોઈ દાડો વિષય જોઈતો નથી, માન જોઈતું નથી, કોઈ જાતનો મોહ જોઈતો જ નથી, સંસારનો ઘોડાયો, તું નક્કી કર. આપણે શું છે, છેટા હોઈએ ને તો ધાર્યું વહેણ વાળી શકાય, સમજાય ને? આપણે તન્મય આકાર, ફાયદામાં તન્મય આકાર, એટલે પછી પેલો મૂર્ખ બનાવે છે આપણને, અંધળો, અહંકાર આંધળો થઈ જાય બુદ્ધિનું સાંભળે એટલે. એટલે આપણે સમજી જવાનું કે હા, હવે એમ વહેંચ્યો, આપણે જુદું રાખીને એની પર વાત કરો ને તો જુદું રહે. પછી એ લાગે આ ડિપ્રેસ થઈ રહ્યો છે તો એલિવેટ કરવાનો, એલિવેટ થઈ ગયો તો નીચે ઉતારવાનો, ચડ ઉતર કરાય કરાય કરવાનો, આપણે ગ્રાફ મોક્ષના માર્ગે ચડવો જોઈએ. સમજાયું ને?